બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો દીવની દીવ કોર્ટ સંકુલમાં વર્ષ 2023 ની બીજી રાષ્ટ્રીય લોક અદાલતનું થયું આયોજન. દીવ કોર્ટ ખાતે લીગલ સર્વિસ ઓથોરિટી અને દીવ વકીલ મંડળ દ્વારા સિવિલ જજ SD અને CJM મહેશ સરાફની અધ્યક્ષતામાં લોક પ્રતિનિધિ પેનલ મેમ્બર તરીકે વકીલ દાફડા સાહેબ તેમજ નિવૃત્ત મામલતદાર રમણીકભાઈ બાવણિયાની ઉપસ્થિતિમાં વર્ષ 2023ની બીજી લોક અદાલતનું આયોજન થયું. આ લોક અદાલતમાં પક્ષકારોની સંમતિથી જુદા જુદા પ્રકારના કુલ 43 કેસો રજૂ કરવામાં આવેલ હતા, જેમના 14 કેસ સિવિલ અને 29 કેસ ફોજદારીના હતા, જેમાંથી એક ફોજદારીના કેસનો શાંતિપૂર્વક નિકાલ કરવામાં આવેલ છે. આ પ્રસંગે દીવ વકીલ મંડળના પ્રમુખ સુરેશભાઈ ચુડાસમા, સરકારી મહિલા વકીલ અર્ચના ગાંધી તેમજ અન્ય વકીલોએ ખાસ ઉપસ્થિત રહી સહયોગ આપ્યો હતો. લોક અદાલતનો મુખ્ય ઉદ્દેશ સામાજિક ફોજદારી રેવન્યુ તેમજ અન્ય વિષયો પર અદાલતમાં ચાલી રહેલ વિવાદોમાં પક્ષકારો વચ્ચે સુખદ સમાધાન થાય, સુમેળભર્યા સમાજનું ઘડતર થાય અને સાથે સાથે પક્ષકારોના પ્રજાના પ્રશાસનના ખર્ચાનો અને સમયનો બચાવ થાય છે. વધુમાં જોઈએ તો આર્થિક વ્યવહારોના વિવાદી કેસોમાં સમાધાન થવાથી પક્ષકારોના સલવાઈ ગયેલા નાણાં પરત આવવાથી પક્ષકારોની આર્થિક સંકળામણમાં સુધારો આવે છે, જેના લીધે બજારમાં નાના મોટા પાયે નાણાકીય તરલતા આવી શકે છે. મીનાક્ષી ગઢવી, JDSTV, દીવ. ભારત સરકારના સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સમગ્ર ભારતમાં આજે 2023ની બીજી લોક અદાલતે અને દીવમાં આ લોક અદાલતના અનુસંધાનમાં કુલ 43 કેસીસ મૂકવામાં આવેલા હતા. એમાંના 14 કેસીસ સિવિલ હતા અને 29 કેસીસ ફોજદારી હતા. બહુ ટૂંકા ગાળામાં અને લોકોના કામ પ્રસંગોના કારણે લોક અદાલતમાં આ પક્ષકારો બહુ ઓછા હાજર રહ્યા અને તેના કારણે આ સમાધાનની ભૂમિકામાં થોડો ઓછું પરિણામ મળ્યું. માત્ર એક ફોજદારી કેસનું સમાધાન થયું છે, બાકીના બધા કેસો એમને એમ અનિર્ણિત રહ્યા છે અને એને ક્રમ પ્રમાણે જુદા જુદા નંબર પ્રમાણે જુદી જુદી તારીખો આપવામાં આવેલી છે.